પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રીએસેસમેન્ટ દરમિયાન નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ આપ્યું છે બહાર એમએસસીના ત્રણ વિદ્યાર્થીઓને રૂપિયા લઈને પાસ કરવામાં આવ્યા જોકે આ મામલે યુનિવર્સિટી ગંભીરતાથી લેતા તપાસના આપ્યા છે આદેશ સુરતના સરથાણામાં લક્ઝરી ટેક્સ બચાવવાના કૌભાંડ કેસમાં કોર્ટે આરોપી પોલીસને ભાગેડુ જાહેર કર્યા છે સરથાણા પોલીસ સ્ટેશનમાં સસ્પેન્ડ કરાયેલા પીઆઈ એનડી ચૌધરી સહિત ચારને ભાગેડુ જાહેર કરાયા જોકે ભાગેડુ જાહેર કરાયેલા આરોપીઓ એક મહિનામાં હાજર નહીં થાય તો મિલકત જપ્ત કરાશે અમદાવાદના માંડલના વરમોરમાં દલિત યુવાનની હત્યાના કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ થઈ આ કેસમાં કુલ છ આરોપીઓ ઝડપાયા છે ત્યારે જિલ્લા અનુસૂચિત જાતિના સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીઓને કડક સજા કરવા કરી હતી માંગ મહેસાણા જિલ્લામાં માંડલ વરમોર ગામના હત્યા કેસને લઈને સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ મેસેજ વાયરલ થયો જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી મેસેજ વાયરલ કરનારા શખ્સની ધરપકડ કરી સાંથલ પોલીસ સ્ટેશનમાં અશોકસિંહ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ રાજકોટમાં એક મહિલા એએસઆઈ અને એક કોન્સ્ટેબલે આપઘાત કર્યો પંડિત દીનદયાળ નગરમાં આવેલા આવાસમાં બંને પોલીસ કર્મીઓએ મહિલા એએસઆઈની સર્વિસ રિવોલ્વર વડે આપઘાત કર્યો જોકે બંને શા માટે આત્મહત્યા કરી તેને લઈને કારણ અકબંધ છે રાજકોટના લોધાવડ ચોક નજીક મહિલા પર એસિડ ફેંકાયું પૂર્વ પતિએ આડા સંબંધોનો વહેમ રાખીને મહિલા પર એસિડ ફેંકતા મહિલા મોઢા અને હાથાના ભાગે દાઝી ગઈ આરોપીને પત્નીના આડા સંબંધો હોવાનો વહેમ હોવાથી 14 મહિના પહેલા જ પતિ પત્નીએ છૂટાછેડા લીધા હતા સુરતના સચિનમાં ત્રણ યુવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના આવી છે સામે કે જેમાં એક યુવક મૃત્યુ થયું બે યુવકોને ગંભીર ઇજાઓ થયા બાદ સારવાર માટે દાખલ કરાયા યુવકો પર અંગત તાબતમાં હુમલો થયો હોવાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અમદાવાદના વિરમગામ પાસે આવેલા કિશોલ ગામ ખાતે ખેતરમાં શિકાર કરતા શખ્સે ખેડૂત પર ફાયરિંગ કર્યું શિકારીને શિકાર કરવાની ના પાડતા તેણે ખેડૂત હસમુખભાઈ પર ફાયરિંગ કરતા પગના ભાગે ગોળી બાકી આ ઘટનામાં શિકારી પણ ઘાયલ થયો હાલ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અમદાવાદની નરોડા જીઆઈડીસીમાંથી દારૂનું આખું ગોડાઉન ઝડપાયું ક્રાઇમ બ્રાન્ચની ટીમે નરોડા જીઆઈડીસીમાં રેડ પાડતા ગોડાઉનમાંથી 355 પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી અમદાવાદના બોપલના મુખ્ય માર્ગ પર પડેલા ભૂવાને કારણે સ્થાનિક લોકોને પરેશાની થઈ રહી છે મુખ્ય માર્ગ પર પડેલા ભૂવાને કારણે ટ્રાફિકને બીઆરટીએસ રૂટમાં ડાયવર્ટ કરાયો બોપલમાં પડેલો આ ભૂવો ખરેખર તો કોર્પોરેશનની બેદરકારીનો ભૂવો છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરી અને કોર્પોરેશન દ્વારા થતી રોજિંદી કામગીરીમાં ક્યાંક ગુણવત્તા જળવાતી નથી વલસાડમાં મધુબન ડેમની જળસપાટી વધી છે ડેમમાં 31,819 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 6 દરવાજા 2 મીટર ખોલાયા છે ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમનું જળસ્તર વધ્યું છે યાત્રાધામ અંબાજીમાં વરસાદ માટે ઢુંડિયાદેવને રીઝવવાના પ્રયત્ન કરાયા અંબાજીમાં વરસાદનું આગમન થાય તે માટે તમામ વેપારીઓએ બજાર બંધ રાખી અને ઢુંડિયાદેવને રીઝવવાનો પ્રયત્ન કર્યો જોકે મંદિરમાં દર્શન ચાલુ જ રખાયા માત્ર અંબાજી બજાર બંધ રહ્યું સાબરકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સારો વરસાદ પડતા ખેડૂતો હવે વાવણી કાર્યમાં જોતરાઈ ચૂક્યા છે મહત્વપૂર્ણ છે કે ચાલુ સિઝનમાં જિલ્લામાં કુલ 22% જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈને ખેડૂતોએ વાવણીનું પ્રમાણ ગત વર્ષની તુલનાએ વધાર્યું છે રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોએ એકાદ માસ પહેલા વાવણી લાયક વરસાદ પડતા હોશે હોશે વાવણી તો કરી નાખી પણ વરસાદ ખેંચાઈ ગયો અને પાક સુકાવા લાગ્યા છે જેથી ખેડૂતોની મુશ્કેલી વધી છે મોંઘા બિયારણનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેથી હવે મેઘરાજા ફરી પધરામણી કરે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો પર ચિંતાના વાદળો છવાયા છે ત્યારે જામનગર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પ્રાર્થના સાથે બ્રાહ્મણોએ યજ્ઞ કર્યો વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગોના કાર્ગોમાંથી શંકાસ્પદ પાર્સલમાંથી 2 એરગન 58 કારતૂસ અને 187 છરા મળી આવતા દોડધામ મચી ગઈ જેને લઈને વડોદરા પોલીસે આ પાર્સલ મોકલનાર અને કુરિયર એજન્સી સામે ગુનો નોંધ્યો છે અને બેદરકારી ભર્યા વલણ બદલ 4 આરોપીની ધરપકડ કરી છે